અરે કેમ આજે તું એકલો જ છે? કાયમ તો રમેશ અને ઋષિ સાથે જ હોઉં છું, પણ કેમ આજે રમેશ સાથે નથી? તમારા બંને વચ્ચે કંઈ થઈ તો નથી ને? અરે વાલા, અમારી દોસ્તી તોડાવા તો કેટલાય ફરે છે, પણ એમ આસાનીથી તૂટી જાય યાર રમેશ ઋષિની જોડી નહીં હો. ઓહો, એવું છે એમને? આ તો તમે બંને હંમેશા સાથે જ હોઉં છો, પણ આજે તો તું એકલો જ છે, તો મને તો શું આખા ગામને વિચાર આવે કે શું થયું હશે. વિચારતા તો હશે જ, અને ઘણા રાહ પણ જોવે છે, પણ એમની ઈચ્છા ક્યારેય પૂરી નહીં થાય, કારણ કે અમારી દોસ્તી જેવી છે. એ આવતો જશે, એને થોડું કામ હતું એટલે એ લેટ થઈ ગયો, પણ તમારે એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી હો. જય માતાજી. ચાલ પાછી લે. કેમ, તારા બાપનું રોડ છે, દેખાતું નથી કે હું સામેથી આવતો તો? ચાલ ચાલ પાછી લે. હે, તને ખબર છે તું કોની સામે વાત કરે છે? ભાઈ, આને તો બહુ ચરબી છે હો. આ અને આના દોસ્ત રમેશે આખું ગામ માથે લીધું છે, કોઈને નમતા જ નથી, અને દાદા થઈને ફરે છે, અને આપણને પણ ઘણી વાર નડ્યા છે. તો આજે એનું પણ પાણી માપી લઈએ. જાઓ, તોડી નાખો એને. ઓય, કોણ છે તું? જીગરી છે ઋષિ મારો યાર, એના માટે હું છું ઢાલ ને તલવાર. એને વાગે ઠેસ અને પહોંચી જાય પહેલો એ આ રમેશ. આજે ભલે તમે બચી ગયા, પણ તમને હું નહીં છોડું, તડપાવી તડપાવીને મારીશ. હવે જાને લુખા, થાય કરી લેજે. તને તો કઈ વાગ્યું નથી ને? ના ના, કઈ વાગ્યું નથી. તારા જેવો દોસ્ત મારી સાથે છે તો મને શું થવાનું? હા હો, અને ચાલ હવે જઈશું આપણી બેઠકે. અરે, ત્યાં જયા વગર થોડું ચાલશે? ચલ જઈએ. Daddy!
જગ્યા સાથે તો આપણી કેટલી યાદો જોડાયેલી છે ને રમેશ, નાનપણથી જ આજ સુધી આ આપણી ફેવરેટ જગ્યા રહી છે. હા ઓ, અને અહીંયા આવી ગયા પછી તો એકદમ જન્નત જેવું લાગે છે. હા યાર, સાચી વાત છે ઓ. અને લગ્ન પછી પણ આપણે આપણા પરિવાર સાથે અહીંયા આવતા જતા રહીશું. હા હા, જરૂર. અને હા, આપણે બંનેને ક્યારેય જુદા પડવાનું થતું જ નથી. આપણે જે પણ કરશું એ સાથે રહીને જ કરશું. એટલે લગ્ન પણ એક જ છોકરી સાથે કરવાના? ઓહ નો. બે ટોપા, તને તો અવડું શું છે? હું બિઝનેસની વાત કરું છું. અબે લકોટા, તો એમ ટપો પાન આપણે રહ્યા ગોમડાના દેશી મોણા, અને પાછું તું શું ફાડ એમાં ચોહી ખબર પડે. પણ હવે તો ખબર પડી ગઈ ને, તો જશું હવે. ચાલ ચડો. બોસ, આજે તો 2% ના મામૂલી છોકરાઓ આપણા ઉપર હાથ ઉપાડી ગયા, તો પણ આપણે કઈ ના કરી શક્યા. આજે ભલે આપણે કઈ ના કરી શક્યા, પણ હવે એનો બદલો લેવા માટે મોટી ચોપટ રચવી પડશે. ચોપટ, અને ચોપટ નો તો હું મામા શકુની છું, શકુની. મારા હાથનો માર ખાઈશ એવું નથી લાગતું તને? કેમ લે, કેટલા વાગે એ તો જો, અત્યાર સુધી શું બિઝનેસ કરતો હતો? એવું નથી યાર, મારો થોડો પ્રોબ્લેમ થયો છે. એટલે પ્રોબ્લેમ? શેનો પ્રોબ્લેમ? તને તો ખબર છે ને કે મારા એક કાકા અમદાવાદ રહેતા હતા, અને એ એક્સપાયર થઈ ગયા છે, અને એમને કોઈ સંતાન પણ નથી, તો મારે એમનો બિઝનેસ સંભાળવા ત્યાં જવું પડશે. તો એમાં શું પ્રોબ્લેમ છે? એ તો સારું જ કામ છે ને. જે તો સારું, પણ તારા વગર મને નહીં ફાવે, અને તને છોડીને જવાનું મારું મને નથી. પણ એક કામ કર, ચાલ મારી સાથે તું પણ આવ, આપણે બંને ત્યાં જઈને ધંધો કરશું. ના હો, શહેરમાં તો હું ના આવી શકું, મારા મમ્મીની તબિયત ખૂબ જ ખરાબ છે, અને તેમની સેવા કરે એવું પણ કોઈ નથી, તો મારાથી મારી મમ્મીને મૂકીને નહીં આવી શકાય. પણ યાર, આજ સુધી હંમેશા આપણે સાથે જ રહ્યા છીએ, તો મને તારા વગર નહીં ફાવે. ફાવશે તો યાર મને પણ નહીં, પણ હવે સંજોગ એવા ઊભા થયા છે તો જુદા તો થવું જ પડશે ને. અને એવું હશે તો તું પહેલાં જઈને સેટ થઈ જા, મારી મમ્મીને સારું થઈ જશે ને, પછી હું તને જાણ કરીશ, એટલે તું આવીને મને લઈ જજે. ઓકે, તો એવું કરીએ, પણ પછી તું આવીશ તો ખરો ને? હા, તું લેવા આવીશ તો જરૂર આવીશ, પણ ત્યાં જઈને ધંધાના મોહમાં મને ભૂલી ના જતો. અરે ગાંડા, આપણી દોસ્તી એવી કંઈ કાચી નથી કે પૈસાના મોહમાં આવીને તને ભૂલી જાઉં. તું તો મારો જીવ છે, અને તને તો ખબર છે કે જીવથી જુદા થઈએ એટલે દુનિયાથી જુદા થઈ જવાય. કદી નહીં ભૂલું હું તને. મને તારા ઉપર વિશ્વાસ છે દોસ્ત, આ તો ખાલી મજાક કરતો હતો. અને હવે એ બધું મૂક, તારે હજુ સામાન પેક કરવાનો છે, જા તારે મોડું થશે. સાચવીને રહેજે, અને મમ્મીનું ધ્યાન રાખજે, અને કંઈ પણ જરૂર પડે ને તો યાદ કરજે. તારા માટે તો હું બધું છોડીને આવતો રહીશ. હા મારા જીવ, તું પણ સંભાળીને જજે, અને પાછો ફોન કરતો રહેજે હો તારા દોસ્તને, ભૂલી ના જતો. સારું ચાલ, જા હવે. બાય બાય. ભાઈ જેવો તો ભાઈ બંધ ફેલાવે છે ખુશીઓની સુગંધ, જગની મારે જરૂર નથી તારો સાથ, એ મોટી વાત છે. તારા જેવો દોસ્ત મળવો નસીબની વાત છે. તારા જેવો દોસ્ત મળવો નસીબની વાત છે. નાનપણથી લઈને આજ સુધી હંમેશા ભેગા રહે, પણ આજે પહેલી વખત આ મજબૂરીના લીધે રમેશ અને ઋષિની જોડી વિખૂટી પડી રહી છે. ભાઈ ભાઈ, શું થયું લ્યા, કેમ આટલો બધો ખુશ દેખાય છે? ભાઈ સમાચાર જ એવા છે, સાંભળશો તો તમે પણ ખુશ થઈ જશો. એવું તો શું છે, સીધે સીધું બસ ને? રમેશ અને ઋષિ બંને અલગ પડી ગયા છે,
રમેશ અમદાવાદમાં રહેવા જતો રહ્યો. વાહ, હવે આપણે આપણો બદલો આસાનીથી લઈ શકશું. હુકમ કરો, પતાવી દઈએ એને. નહીં, આને એ રીતે નથી મારવાના. બંને અલગ થયા છે તો હવે આપણે બંને સાથે એક એવી ગેમ રમીને બંને વચ્ચે દુશ્મની ઊભી કરવાની છે, જેથી એક દોસ્ત જ એના દોસ્તનો જીવ લેવા તૈયાર થઈ જાય, ત્યારે જ મજા આવશે. વાહ, જોરદાર આઈડિયા. પણ આપણે આ બંને વચ્ચે દુશ્મની કઈ રીતે કરાવશું? જોવો, કાલથી બે જણ પેલો અમદાવાદ ગયો છે એના પાછળ લાગી જાઓ. એ શું કરે છે, ક્યાં જાય છે, એનું બધું જ ધ્યાન રાખો. અને એક જણ ઋષિના સાથે ગોઠવાઈને એની સાથે દોસ્તીનો દોર બાંધો. પછી ધીરે ધીરે રમેશ નામનું ઝેર એના કાનમાં રેડો. પછી જોવો કેમ રમવાની કેવી મજા આવે છે. વાહ, હવે ખેલ જામશે. હેલો, બોલ બોલ મારા જીવ. કેમ, અમદાવાદમાં આવે તો છે ને? આવે તો છે, પણ તારા વગર બધું એકલું એકલું લાગે છે. એકલું ને એકલું તો મને પણ બહુ લાગે છે, અને તારા વગર તો આજે આપણી બેઠક સાવ સૂની થઈ ગઈ છે. ઓ, એટલે તું ત્યાં બેઠો છે એમ? હા, તારી યાદ આવતી હતી ને એટલે અહીંયા આવી ગયો. સારું, ચાલ, મારે થોડું કામ છે તો આપણે પછી વાત કરશું. ઓકે ઓકે, વાંધો નહીં, બાય. કેમ ભાઈ, તું આજે એકલો બેઠો છે? તારો સાથીદાર ક્યાં ગયો? એ તો અમદાવાદ રહેવા ગયો છે. શું, અમદાવાદ? અને એ પણ તને છોડીને? નવાઈ લાગે છે મને તો. ના, એ મને છોડીને નથી ગયો. એ તો મારે અત્યારે જવાય એમ હતું નહીં ને, એટલે. અને થોડા દિવસ પછી એ મને એની સાથે જ લઈ જવાનો છે. લાગે છે રમેશ તને છેતરી ગયો. મારા માસીનો છોકરો પહેલાં અહીંયા નહોતો રહેતો, એ અત્યારે સુરતમાં રહે છે. અને આજ રમેશ તેને સુરતમાં મળ્યો હતો. મારે હમણાં જ એની જોડે વાત થઈ. શું, સુરતમાં? ના હોય. ના નહીં, હા. એ તો એમ કહેતો હતો કે તે ગામડામાં ખોટું ઋષિ જોડે રખડીને જીવન બગાડવું એના કરતાં તેનાથી દૂર થઈને શહેરમાં સેટ થઈ જવું સારું. ઓય, મો સંભાળીને વાત કર. મારો દોસ્ત ક્યારે આવો ના હોઈ શકે. ચાલ નીકળ. અને હા, બીજી વખત મોઢું ના બતાવતો. મેં તો તને જે હતું એ કીધું, ના માનવું હોય તો તેલ વારો થા. હા, આવું કેમ બોલ્યો હશે? કદાચ. ના ના, મારો દોસ્ત એવો ના હોઈ શકે. હું અત્યારે જ તેને વિડીયો કોલ કરું. કદાચ કંઈક કામમાં હશે. અરે આ ઋષિ કેમ હમણાંથી એકલો પડી ગયો છે? રમેશ કેમ એની સાથે નથી દેખાતો? પહેલા તો બંને હંમેશા સાથે જ દેખાતા. અરે બોલો, રમેશ ગદ્દાર નીકળ્યો, યાને છેતરીને શહેરમાં રહેવા જતો રહ્યો. શું? હા, અને તને સાથે લઈ જશે એવું આ ઋષિને કહીને જતો રહ્યો. અને આની મમ્મી એક્સપાયર થઈ ગયા તો પણ અહીંયા મોઢું બતાવવા પણ નથી આવ્યો. અરે અરે, તો એ દોસ્ત દોસ્ત કરીને આ બિચારાને એકલો રખડતો મૂકીને જતો રહ્યો એમને? હા, અને એને તો શહેરમાં જઈને ઘણું વસાવી પણ લીધું છે. હમણાં જ પોતાનો નવો બંગલો બનાવ્યો અને મોગી મોગી ગાડીઓ લઈને ફરે છે. અને આ દોસ્તી ગયેલો ભાઈ ઠંડ ઠંડ કરતો રખડતો રહી ગયો. હા યાર, એ જલસા કરે અને આ બિચારાને કેવા હાલ થઈ પડ્યા છે. હા, છ મહિનાથી એનો ફોન પણ બંધ બોલે છે. નથી કોઈ કોલ કે નથી કોઈ સમાચાર.
નક્કી આ લોકોની વાત સાચી છે, એ રૂપિયાવાળો બની ગયો ને એટલે મને ભૂલી ગયો લાગે છે, અને પાછો બંગલા ગાડીઓમાં ફરે છે, અને હું અહીંયા ઠન ઠન ગોપાલ. વાહ દોસ્ત વાહ, તું તો બહુ મોટો ખેલાડી નીકળ્યો હો, તારા સુખ દુઃખના ભાગીદારને જ ભૂલી ગયો, અને મેં તારી હર એક ખ્વાહિશ પૂરી કરી છે અને દરેક જગ્યાએ તારી મદદ કરી છે, પણ તું તો દોસ્ત દોસ્ત કરીને સાલા ગદ્દાર નીકળ્યો, અને ગદ્દાર માણસો આ ઋષિને પસંદ નથી, એટલે મારે હવે તારો કંઈક ઉપાય કરવો પડશે. હેપી બર્થડે મારા જીવ, અને મને માફ કરી દેજે કે હું તને 6 મહિના કોલ કે મેસેજ નથી કરી શક્યો, પણ એનું બી એક કારણ હતું. હું તારા બર્થડે ગિફ્ટ માટે મહેનત કરી રહ્યો હતો અને તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તું તો મારા સુખ દુઃખનો ભાગીદાર છે, અને તને મૂકીને હું બંગલા અને ગાડીઓમાં કઈ રીતે ફરી શકું? મેં આજ સુધી મહેનત કરીને જેટલું ભેગું કર્યું છે એમાંથી 50% પ્રોપર્ટી એટલે કે 1 બંગલો અને 10-12 વીઘા જમીન આજથી તારા નામે કરું છું. અને હા, ગાડી, અરે ગાડીઓમાં તો આપણે બંને ફરશું અને પહેલાં જેવી મોજ મસ્તી કરશું અને એ જલસાથી જિંદગી જીવશું. બસ દોસ્ત, હું તારા માટે આટલું જ કરી શક્યો. અને મારો આ વિડીયો બનાવવાનું એક જ રીઝન હતું કે કદાચ ત્યાં પહોંચતા મને રસ્તામાં કંઈક થઈ જાય તો મારો આ વિડીયો તને મળે અને તેથી તું મને ખોટો ના સમજે. લાવ હવે મારા દોસ્તને ફોન કરીને અમારી ફેવરેટ જગ્યાએ જ બોલાવું. હેપી બર્થડે મારા કારજાના કટકા. થેન્ક યુ મોટા માણસો, તમને તો ખાલી મારો બર્થડે એક જ યાદ હોય એવું લાગે છે, બાકી તમારા દોસ્તને તો ભૂલી જ ગયા ને? ના ના, એવું નથી મારા ભાઈ, હું આજે જ આવું છું ત્યાં, મારે તારું એક ખાસ કામ છે. મારે પણ તારું ખાસ કામ છે, બોલ ક્યાં આવું? એક કામ કર, તું આપણી બેઠકે જ આવી જા, હું થોડી વારમાં ત્યાં આવું છું. હા આવ, હું તારી રાહ જોઉં છું. હેપી બર્થડે મારા ભાઈ, જીવો હજારો સાલ, ભગવાન માતાજી તને ખૂબ જ પ્રગતિ કરાવે. તું મારા લેખમાં લખાયો છે તો હું ક્યાંથી પ્રગતિ કરીશ? 6 મહિના પછી તને મળ્યો મારા યાર, અને એ પણ આપણી બેઠકે. ખૂબ જ આનંદ થયો યાર તને મળીને. અને તું વિચાર તો ખરો, 8 વર્ષના હતા ને ત્યારના આપણે અહીંયા મોજ કરીએ છીએ, અને આજે 20 વર્ષના થઈ ગયા. સમય જતાં વાર જ નથી લાગતી. જિંદગીમાં ઘણા દુઃખો સામે લડીને આજે જોતો ખરો આપણે ક્યાં પહોંચી ગયા. તું આગળ પહોંચી ગયો છે, હું નહીં. અને સોરી મારા ભાઈ, અને મને ખબર છે કે તું મારા ઉપર ગુસ્સે છે એટલે ક્યાંનો કંઈ બોલતો નથી, પણ તું ગુસ્સે ના થઈશ, હું તને એક એવી ગિફ્ટ આપીશ ને પછી તારો બધો જ ગુસ્સો ઉતરી જશે. ગિફ્ટ તો મારે પણ બહુ મોટી આપી છે. તારે વળી શું ગિફ્ટ? ગિફ્ટ આ ગિફ્ટ હતી, મારી સાથે ગદ્દારી કરે છે. હેપી બર્થડે મારા જીવ, અને મને માફ કરી દેજે કે હું તને 6 મહિના કોલ કે મેસેજ નથી કરી શક્યો, પણ એનું બી એક કારણ હતું. હું તારા બર્થડે ગિફ્ટ માટે મહેનત કરી રહ્યો હતો અને તને સરપ્રાઈઝ આપવા માંગતો હતો. તું તો મારા સુખ દુઃખનો ભાગીદાર છે, અને તને મૂકીને હું બંગલા અને ગાડીઓમાં કઈ રીતે ફરી શકું? મેં આજ સુધી મહેનત કરીને
જેટલું ભેગું કર્યું છે એમાંથી 50% પ્રોપર્ટી એટલે કે એક બંગલો અને 10-12 વીઘા જમીન આથી તારા નામે કરું છું. અને હા, ગાડી, અરે ગાડીઓમાં તો આપણે બંને ફરશું અને પહેલાં જેવી મોજ મસ્તી કરશું અને એ જલસાથી જિંદગી જીવશું. બસ દોસ્ત, હું તારા માટે આટલું જ કરી શક્યો. અને મારો આ વિડીયો બનાવવાનું એક જ રીઝન હતું કે કદાચ ત્યાં પહોંચતા મને રસ્તામાં કંઈક થઈ જાય તો મારો આ વિડીયો તને મળે અને તેથી તું મને ખોટો ના સમજે. અરે આ બધી પ્રોપર્ટી તો મારા નામે છે, મેં આ શું કરી નાખ્યું? મને માફ કરી દે મારા દોસ્ત, હું તને કંઈ નહીં થવા દઉં, હું તને અત્યારે જ હોસ્પિટલ લઈ જઉં છું. ના ના દોસ્ત, રહેવા દે, હવે મારો સમય પૂરો થઈ ગયો અને ભગવાનની પણ જો કેવી દયા છે, એને મને આપોઆપ આ વિડીયો બનાવવા સુજાડ્યું અને મેં વિડીયો બનાવ્યો, તેથી તને સાચી હકીકતની જાણ થઈ. તને ભગવાને સાચી હકીકતની જાણ કરાવી પણ મને ના કરાવી, હું કેવો ગદ્દાર દોષ નીકળ્યો કે હું તારી પ્રગતિ ના જોઈ શક્યો અને લોકોની વાતોમાં આવી ગયો. ગદ્દાર તો હું છું કે મેં તને 6 મહિના ફોને ના કર્યો અને તારા હારા સમાચાર નથી પૂછ્યા. ના ના દોસ્ત, હું લોકોની વાતોમાં આવીને મેં તારી સાથે આવું કર્યું તો પણ તું મારું કેટલું સારું વિચારે છે, તે મારા માટે આટલી મહેનત કરી અને મેં તારા આ શું કરી નાખ્યા. તારા જેવો દોસ્ત તો મને ક્યાંય નહીં મળે, ક્યાંય નહીં મળે. પણ મારા જેવો જરૂર મળશે. અરે તું અને આની સાથે? હા, આ મહારાજ માણસો છે અને આ બધી ચોપટ મારી જ રચેલી છે. તમે બધા જ શકુનીના પાસામાં ફસાઈ ગયા છો. અરે રાક્ષસ, તે તો મારી સાચી દોસ્તી ઉપર કલંક લગાડ્યું, કલંક. મેં તને કીધું હતું ને કે હું તને નહીં છોડું, અને તું તો શું, તારા જેવા 52 ગામમાં જેટલા મારી સામે પડ્યા છે ને એ બધાને મેં રામ રમાડી દીધા છે. તમે હવે કોની વાટ જોવો છો? હવે તો દોરડું તૂટી ગયું છે, એની રાખ કરી નાખો. રમેશ ઉભો થા, આ જો તારા દોસ્ત ના શું હાલ કરી રહ્યા છે. તારો દોસ્ત હવે ક્યારેય નહીં ઉભો થાય, એ ભગવાનને ભેટી ગયો છે. નહીં, મારો દોસ્ત ઉભો થશે એ મારા આવા હાલ ક્યારેય ના જોઈ શકે, એ મારા માટે ભગવાન સાથે પણ લડી લેશે. રમેશ,
રમેશ, તું મને છોડીને ના જા. રમેશ, આ બધું તારા કારણે જ થયું છે. આજે તું ગયો. ઋષિ, ઋષિ, તું મને છોડી દે. તું જે કહીશ ને હું એ બધું કરવા તૈયાર છું, અને હું આ બધા ખોટા કામ પણ છોડી દઈશ. તું મને છોડી દે, મારે નાના નાના બાળકો છે. જો રમેશ, મારાથી એક વાત સહન નહીં થાય. કોઈ તારી ઉપર હાથ ઉગામશે ને તો એનો બદલો હું કંઈક અલગ જ લઈશ. જો ભાઈ, આ બધામાં કંઈ મજા નથી. બદલો લેવા કરતાં બદલાઈ જવું અને કોકને બદલી નાખવું, એમાં વધારે મજા છે. હું તને છોડી દઈશ, પણ એક શરત. હા હા, મને બધી જ શરતો મંજૂર છે. આ લે બંદૂક અને મને ગોળી મારી દે. ઋષિ, તું આ શું બોલે છે? મને સાચા માર્ગે ચડાવીને તું? હવે હું જીવીને શું કરું? મારો જીવ તો ક્યારનો આ દુનિયા છોડીને જતો રહ્યો છે, એટલે તું મને ગોળી મારી દે. ના, હવે હું કોઈનો જીવ નહીં લઈ શકું. તને તારું જીવન વાલું છે તો માર ગોળી, નહીં તો હું તને મારી નાખીશ. માર ગોળી, માર.